देश में कोरोना वैक्सीनेशन पूरजोश में चाली रही है त्यारे गुजरात ऊर्जा मंत्री सौरभ पटेले आज कोविड 19 रसी प्रथम डोज लीधो हतो। बीजी तरफ नायब मुख्यमंत्री पण वैक्सीन लीधी हती। सौरभ पटेले कह्युं हतुं के प्रधानमंत्री नरेन्द्र मोदी जीए के जेमनी सतत प्रेरणा अने मार्गदर्शनना कारणे आ शक्य बन्युं छे। लोकोने पण वैक्सीन लेवा माटे अपील करी हती। माननीय नायब मुख्यमंत्री नितिन पटेले आजे सोला सिविल होस्पिटल अमदावाद खाते कोरोनानी वैक्सीन लीधी हती। સમગ્ર દેશમાં કોરોના વેક્સિનનું કામ ખૂબ જોશમાં ચાલી રહ્યું છે। આપણા ગુજરાત રાજ્યમાં પણ 1 માર્ચથી તમામ સિનિયર સિટીઝન એટલે કે 60 વર્ષથી વધુ ઉંમરના બધા વડીલોને અને 45 થી 60 વર્ષની ઉંમરની મર્યાદામાં આપતા જુદા જુદા રોગ પર જુદા જુદા રોગથી પીડિત એવા નાગરિકોને પણ ભારત સરકાર દ્વારા વિના મૂલ્યે વેક્સિન આપવાનું ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 2500 કરતાં વધુ પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલોમાં વેક્સિન આપવાની શરૂઆત થઈ ચૂકી છે। અભાવી મારી ઉંમર પણ 65 વર્ષની થઈ છે એટલે હું અને મારા ધર્મપત્ની આજે અમદાવાદની સોલા મેડિકલ કોલેજ ખાતે વેક્સિન લેવા માટે આવ્યા છીએ। ફક્ત થોડીક ક્ષણોમાં વેક્સિન આપવાનું કામ અમારા નર્સિંગ સ્ટાફે ખૂબ સરળતાપૂર્વક સફળતાપૂર્વક ખબર પર ન પડે એવી રીતે વેક્સિન આપીને પૂર્ણ કર્યું છે અને તરત જ અમને જે સર્ટિફિકેટ મળવા પાત્ર થાય એ સર્ટિફિકેટ પણ આવી ગયું છે। ગુજરાત રાજ્યની જો વાત કરું તો ગુજરાત રાજ્યમાં ગઈકાલ 7 સુધીમાં લગભગ 3,14,000 કરતાં વધુ નાગરિકોએ જુદી જુદી હોસ્પિટલોમાં જઈ અને સફળતાપૂર્વક વેક્સિનનો પ્રથમ ડોઝ પ્રાપ્ત કર્યો છે। આપણે બધા જાણીએ છીએ પ્રમાણે દરેક નાગરિકને 2 ડોઝ લેવાના છે। પ્રથમ ડોઝ લીધા પછી લગભગ 1 મહિના પછી બીજો ડોઝ લેવો ફરજિયાત જરૂરી છે, કારણ કે બંને ડોઝ લેવામાં આવે તો જ વેક્સિન અસરકારક થાય છે અને કોરોના સામે રક્ષણ આપવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે। અહીંયા આપણી સોલા સિવિલમાં અત્યારે જે વેક્સિનેશન કરવામાં આવ્યું છે એ વેક્સિનેશન આમ તો આજે પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં જે કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સથી